ओम नमः शिवाय विद्यार्थी मित्रों, आ चैप्टर ना अना तरत अगाउना वीडियो में जीवन निर्वाह खर्च नो सूचनांक એટલે શું એની આપણે વ્યાખ્યા જોઈલી. વ્યાખ્યા કઈ આ રીતે જ આપણે જોઈલી. સમાજનો કોઈ પણ જે એક વર્ગ છે અથવા કુટુંબ છે એ લોકોના કોઈ પણ એક સમયે જે જીવન નિર્વાહનો ખર્ચ થાય છે એ ખર્ચમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર દર્શાવતું જે અંક છે માપ છે તેને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કહે છે. એવું આપણે ગયા વિડિયોમાં જોયું હતું, બરોબર. હવે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકનું પરફેક્ટ સૂત્ર શું છે એ જોઈએ અને સૂત્ર કેવી રીતે બને છે એ જોઈએ. હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ, બરોબર. હવે સિગ્મા આઈ એટલે શું એ આપણને ખબર છે કે આઈ નો મતલબ શું થાય છે. સિગ્મા આઈ પી વન અપોન પી ઝીરો ગુણ્યા સો આવો થાય છે. તો આપણે અહીંયા સિગ્માની જગ્યાએ સિગ્મા લખ્યો, i ની જગ્યાએ p1 / p0 / 100 આ લખ્યું છે. ખ્યાલ આવી ગયો. ચલો બીજું, w એટલે શું? તો ધ્યાન રાખજો, w ને ગુજરાતીમાં કહેવાય ભાર અને સાંકેતિક ભાષામાં p0 q0 કહેવાય. એટલે જ્યાં w છે ત્યાં આપણે p0 ને q0 લખ્યું છે ભાગ્યા સિગ્મા w. સિગ્મા w એટલે સિગ્મા નો સિગ્મા, w નું શું કર્યું p0 q0. હવે અહીંયા ઉપર જુઓ અંશમાં શું થાય છે કે અહીંયા p0 છે અહીંયા ગુણાકાર હોય એટલે p0 ગયા એટલે ઉપર બચે જ શું સિગ્મા તો છે જ p1 છે 0 q0 અહીંયા જોડેલા છે, બરોબર. અને ગુણ્યા 100 બહાર મૂકીએ ગુણ્યા 100 ભાગ્યા સિગ્મા p0 અને q0. જો આ સેમ સૂત્ર થઈ ગયું તમને ખ્યાલ આવ્યો. આ એક્ઝેક્ટ લાસ્ટ ઇયરનું સૂત્ર તમારું બન્યું. કયું સૂત્ર બન્યું? લાસ્ટ ઇયરનું. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક સૂત્ર તમારે આ વાપરવાનું છે, સમજો. પણ એ મૂળભૂત રીતે સૂત્ર જુઓ ને તો તમારું લાસ્ટ પેરું જે સૂત્ર છે ને એ લાસ્ટ પેરના સૂત્ર જેવું જ આ બને, નહીં એ જ માપ તમને આપશે. સમજ્યા ને? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. આપણે ઉદાહરણ 17 છે. ઉદાહરણ 17 ની અંદર સમૂહ આપેલા છે ખોરાકી વસ્તુઓ કાપડ વીજળી બળતણ ઘર ભાડું અને પરચુરણ. આ તમારા સમૂહો છે. સમૂહોના જુઓ શું આપેલા છે સૂચકાંક. સૂચકાંક એટલે આઈ આપેલા છે અને ભાર. ભાર એટલે તમને શું આપે છે? ડબલ્યુ. તો હવે આ જે તમને મેટર આપી છે એ મેટરને તમારે આ રીતે કોષ્ટકમાં ફરી દેવાની રહેશે. જેમ કે સમૂહ જે અહીંયા આડા આપ્યા છે તો સમૂહને ઊભા લખી નાખો. સૂચકાંક જે તે સમૂહ પ્રમાણે લખતા જાઓ. ભાર જે તે સમૂહ પ્રમાણે જે ભાર આવતો હોય એ તમે લખતા જાઓ, બરોબર. પછી તમારે નવું કોલમ શું કરવાનું છે કે સૂચકાંકનો ગુણાકાર ભાર સાથે કરવાનો છે. આ સૂચકાંક છે એનો ગુણાકાર કોની સાથે? ભાર સાથે. સૂચકાંકનો ગુણાકાર ભાર સાથે કરો એટલે સૂચકાંકને આપણે સંકેતમાં શું કહીએ છીએ? સંકેતમાં આપણે કહીશું આઈ અને ભારને શું કહીએ છીએ? ડબલ્યુ. તો આઈ અને ડબલ્યુ નો ગુણાકાર કરતા આપણને શું મળશે? આઈ ડબલ્યુ મળશે, બરોબર છે. હવે આ જે આઈ ડબલ્યુ મળે છે આપણે શોધવાનું છે. 281 ગુણ્યા 46, 170 ગુણ્યા 10 એટલે 1770, 178 ગુણ્યા 7 1246, 210 ગુણ્યા 12 2520 એટલે આ બેનો ગુણાકાર અહીંયા તમારે મૂકવાનો રહેશે. એ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આઈ ડબલ્યુ છે ને એનો આપણે સરવાળો કરવાનો. તો સરવાળો કેટલો મળે જુઓ? 24512 મળે. 12 નો સરવાળો કરવાનો. સરવાળો કેટલો મળે છે આપણે? 100 મળ્યો. શેનો સરવાળો મળ્યો? 12 નો સરવાળો આપણને 100 મળ્યો. સૂચકાંક અને ભાર એટલે કે આઈ ડબલ્યુ, આઈ ડબલ્યુ નો સરવાળો 24512 આપણને મળ્યો છે. હવે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનું સૂત્ર છે એ જોઈએ. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તમારે શોધવો હોય તો સૂત્ર શું મૂકવું પડે? આઈ બરાબર સિગ્મા આઈ ડબલ્યુ અપોન સિગ્મા ડબલ્યુ, આઈ ડબલ્યુ નો સરવાળો ભાગ્યા ભારનો સરવાળો એટલે ડબલ્યુ નો સરવાળો. દાખલામાં આપણે જોઈ શકીએ છીએ કે આઈ ડબલ્યુ નો સરવાળો 24512 છે. તો આ સિગ્મા આઈ ડબલ્યુ જગ્યાએ 24512 મૂક્યા ભાગ્યા સિગ્મા ડબલ્યુ. સિગ્મા ડબલ્યુ એટલે ભારનો સરવાળો. ભારનો સરવાળો 100 છે એ આપણે અહીંયા 100 મૂક્યો. 24512 ભાગ્યા 100 એટલે 245.12 આપણને મળે. વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્ષમાં સૂચકાંક કેટલો મળ્યો? 245.12. એમાંથી આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય. જો આધાર વર્ષનો સૂચકાંક બાદ કરી દઈએ તો આપણને જવાબ મળે 145.12. આ જે 145.12% જે વધારો મળ્યો, બરોબર, એ ચાલુ વર્ષમાં આપણે સારી લાઇફસ્ટાઇલ જીવી હોય તો આધાર વર્ષમાં એટલે પહેલેના વર્ષમાં જે 100 રૂપિયા ખર્ચો કરતા હતા એની જગ્યાએ હવે આપણે ખર્ચો કેટલો કરવાનો થાય? 245.12 ખર્ચો કરવો પડે એ જ પ્રકારની લાઇફસ્ટાઇલ જીવવા માટે. તો અહીંયા આપણે જીવન નિર્વાહના સૂચકાંક જો ફેરફાર જાણવા હોય તો ખાલી 100 શું કરવાના તમારે માઇનસ કરવાના, જેથી તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે
કે ચાલુ વર્ષે જે જીવન જીવું છે એમાં ગયા વર્ષ અથવા તો જે વર્ષ સાથે તમે તુલના કરી રહ્યા છો એ વર્ષ કરતાં ચાલુ વર્ષમાં કેટલા ટકા રૂપિયા અથવા તો ઇન્કમ વધારીએ તો આપણું જીવન નિર્વાહ સરસ પહેલાં જેવું ચાલતો તેવો ચાલી શકે. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અહીંયા કેવી રીતે શોધાય છે એની આપણે સરસ માહિતી મેળવી. દાખલો 2-3 વખત જાતે પણ પ્રેક્ટિસ કરો જેથી આપણને પણ ખ્યાલ આવે કે દાખલો કેવી રીતે ગણવામાં આવે છે. કોઈ પણ વિડીયો 3-4 વખત જોવાનું ભૂલતા નહીં. ન સમજણ પડે તો વારે ઘડીએ વિડીયોને જોવાનો પ્રયત્ન કરો, અથવા તો તમને ખ્યાલ ના આવે તો તમે મને મોબાઈલ નંબર જે આપું છું એની પર કોલ કરી શકો છો 999-87-504 બરાબર. આનો તમારે આન્સર મેળવવો હોય તો તમારે મને રાત્રે 8-10 બરાબર રાત્રે 8-10 ની અંદર કોલ કરી શકો છો જેથી હું ફ્રી પડ્યો હોઉં ને એમાં તમને અડતા પ્રશ્નોનો જવાબ આપી શકું. ઓમ નમઃ શિવાય.